आम आदमी પાર્ટીએ સુરત ખાતે પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે અને ધાર્મિક માલવિયા સુરતની ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે, જેની સત્તાવાર જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. આજે જ્યારે આ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીએ છીએ, એમાં 12 જેટલા ઉમેદવારો જાહેર થવા જઈ રહ્યા છે. અમારી નિર્ણાયક શક્તિ જે છે એને જનતા વધાવી રહી છે. હજુ તો ભાજપ અને કોંગ્રેસમાં નિરીક્ષકો ફરી રહ્યા છે, એકની એક ચર્ચા વારંવાર કરી રહ્યા છે. કોઈ ખુલાસો ચોખવટ છે નહીં કે ભાજપ કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે. એવા સમયે જનતાના ઉમેદવાર તરીકે જનતાની પાર્ટી આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે. મારા મોટા ભાઈ શ્રી અલ્પેશભાઈ કથિરિયા સુરતની વરાછા સીટ ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને એવા જ બીજા ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા સુરતની ઓલપાડ સીટ ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આમ અમારા બંને મજબૂત સાથી મિત્રો સુરતથી ચૂંટણી લડશે. કુલ 12 ઉમેદવારો સાથે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર બદલાવ લાવવા માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી ગઈ છે. આ વખતે ઝાડુ લાગવાનું છે અને કોંગ્રેસ ભાજપનો સફાયો થવાનો છે.